ના પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટશે જેને લઈને મહાશિવરાત્રી પર્વ ઉપર મંદિર દર્શનાર્થીઓ માટે સતત બેતાલીસ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ના દિવસે શિવ ભક્તોનું માનવ મહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા પહોંચશે જેને લઈને મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સતત બેતાલીસ કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે પાલખી યાત્રા જ્યોત પૂજન ચાર પ્રહારનું વિશેષ પૂજન આરતી સહિત ધાર્મિક આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવે છે દર્શનાર્થીઓએ સરકારની ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ વિદેશના ભક્તો ઘરે બેઠા મહાદેવના દર્શનનો લાભ લઈ શકશે સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વના કાર્યક્રમની વિગતો આપતા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં તારીખ થી તારીખ પહેલી માર્ચ દરમિયાન દ્વિદિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યા છે તારીખ પહેલી મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચારથી લઈને સતત બેતાલીસ કલાક ભક્તજનો માટે ખુલ્લું રહેશે ચાર પ્રહારની વિશેષ પૂજા આરતી પાલખી યાત્રા ધ્વજારોહણનું ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે સોમનાથના માર્ગો શિવભક્તોના જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે દર્શનાર્થીઓએ સરકારની ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને મહાશિવરાત્રી મહોત્સવ બે હજાર બાવીસને લક્ષ્યમાં લઈ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ વિવિધ પૂજાવિધિ નોંધાવી તેમજ ગંગાજળ અભિષેક કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલી શિવ પૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ પૂજા દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રિએ ભાવિકો તત્કાલ શિવ પૂજન સુવર્ણ પૂજન ધ્વજા પૂજન કરી શકે તે માટે મંદિર પરિસરમાં સકીર્તન ભવનમાં વિશેષ આયોજન કરવામાં આવે છે મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરિક ધ્વજા પૂજનથી થનાર છે મહાશિવરાત્રીએ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન પાલખી યાત્રા સહિત વિશેષ કાર્યક્રમો સરકારની કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે યોજાનાર છે સોમનાથ મહાશિવરાત્રી પર્વે ભક્તો ઘરે બેઠા ઓનલાઈન પૂજાનો ઈ સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઈન એપ ઉપર ભક્તો પૂજા તેમજ દર્શન કરી શકશે ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી પૂજા નોંધાવી શકાશે અને મહાશિવરાત્રિની રાત્રિએ બાર વાગ્યે મધ્યરાત્રિએ દેશ વિદેશના શ્રદ્ધાળુઓ ટ્રસ્ટના સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈને શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનું જાપ કરી શકશે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મહાશિવરાત્રિના પાવન પર્વે ઘરે બેઠા પણ શ્રદ્ધાળુઓ જોડાઈ ઓમ જાપથી સોમનાથજીની આરાધના કરી શકશે સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વે જુદા જુદા દાતાઓના સહયોગથી દર્શનાર્થે પધારતા યાત્રીઓને મહાપ્રસાદ ફરાળ નિઃશુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે તારીખ અઠ્યાવીસ તથા તારીખ પહેલીના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ સોમનાથ લોકરંગ મહોત્સવનું આયોજન સોમનાથ ટ્રસ્ટ સંસ્કાર ભારતી અને ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવેલ છે મોટી સંખ્યામાં યાત્રિકો ભગવાન સોમનાથના દર્શનાર્થે આવશે એવી ધારણા છે ખાસ કરીને આ છેલ્લા બે દિવસથી જોઈએ તો સંખ્યામાં યાત્રિકોની સંખ્યામાં વધારો જોવા મળે છે કોવિડની સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એના ચુસ્ત અમલ સાથે પહેલી માર્ચે મહાશિવરાત્રિ સોમનાથ તીર્થધામમાં ઉજવવામાં આવશે ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ચાર વાગે મંદિર ભાવિકોને દર્શન માટે ખુલ્લું રાખ મૂકવામાં આવશે અને લગભગ બેતાલીસ કલાક કન્ટિન્યુ દર્શન ખુલ્લા રહેશે યાત્રિકો માસ્ક સાથે દર્શન કરે એવી યાત્રિકોને પણ વિનંતી છે ખાસ કરીને મંદિરમાં જે ચાર પ્રહરની પૂજા આરતી પણ કરવામાં આવશે